તો યાર કેમ છો મારા ભોરા ભાઈઓ અને બ્યુટીફુલ બહેનો, સ્વાગત છે ફરીથી તમારું ફિફાના એક ફરી નવા વિડીયોમાં. તે આજના વિડીયોમાં ઘણા લોકોના બરાબર ઘણા દિવસથી આ કોમેન્ટ આવતા હતા, તો એ સૌથી પહેલાં જે લોકો કોમેન્ટ કરતા હતા એને સો સોરી, બરાબર. સો એટલે 100 વાર સોરી, બરાબર. કેમ કે યાર ઘણા લોકો કહેતા હતા ભાઈ કલેક્શન બતાવો, કલેક્શન બતાવો. મને એમાં તો ક્યાંક કલેક્શન મારું સારું નથી એટલે તમને જોવાનું મજા નહીં આવે, બરાબર. પણ નહીં, ચાલો જે હું છે હું તમને બતાવી દઉં, બરાબર. તો ઘણા લોકોને જોવાનું મન હતું મારું કલેક્શન, બરાબર. આખી ટૂંકમાં મારી આઈડીમાં કઈ કઈ વસ્તુ છે, કોસ્ટ્યુમ કલેક્શન, ગન કલેક્શન, કેરેક્ટર, બધું ટોટલી આ વિડીયોમાં તમને મારી આખી આઈડીનું બધું કલેક્શન બતાવીશ, બરાબર. તો એસ વિડીયોને આપણે કરી દઈએ સ્ટાર્ટ. સૌથી પહેલાં હું પ્રોફાઇલથી ચાલુ કરું, બરાબર. પ્રોફાઇલની વાત કરીએ તો તમારો ભાઈ અત્યારે લેવલ છે 50, બરાબર. કાલ કા પરમ દિવસ લગભગ 50મું લેવલ આવ્યો, બરાબર. તો 50મું લેવલ છે અત્યારે, છે 934 લાઇક અને બેચ તમે નહીં. લગભગ મેં ગેમ સ્ટાર્ટ કરી અને લગભગ એક વર્ષ થયું, યસ એક વર્ષ થયું ત્યાં સુધી મેં લગભગ ગેમ સ્ટાર્ટ કરી. બેચ જોઈ શકો છો, પહેલાં હું બહુ નહોતો રમતો, બરાબર. પહેલાં એક ફ્રીમાં ઇલેક્ટ પાસ ચેડો હતો, ફ્રીમાંની ડાયમંડ નહીં, ડાયમંડની મિસ્ટ્રી સોંપાવી હતી, એમાંથી મેં લીધો હતો. એમાં 262 બેચ કરી રહ્યા હતા, બરાબર. બાકી તમે જોઈ શકો છો કે 156 વચમાં મેં સાવ મૂકી દીધી હતી, બરાબર. પછી ધીરે ધીરે પાછી ચાલુ કરી, બરાબર. તો આ થઈ ગઈ પ્રોફાઇલની વાત. બાકી હવે વાત કરીએ, ચાલો આપણે લાઈન સર કેરેક્ટરથી, બરાબર. તો સૌથી પહેલાં તમને કેરેક્ટર બતાવી દો કે મારી પાસે ક્યાં ક્યાં કેરેક્ટર છે. તો ચાલો આપણે આવી જઈએ અહીંયા. સૌથી પહેલાં જોઈ શકો છો તમે, મારી પાસે વોલ્ફ્રા છે, જે તમારી પાસે હશે જ, બરાબર. પછી જોટા છે, જે મેં કંઈક ઇવેન્ટ આવ્યો હતો એમાંથી લીધો હતો, બરાબર. પછી છે સાની, એ આપણે લોગિન કરવાથી કંઈક મળી હતી, બરાબર. પછી છે આલોક, એ મેં મારી જે બીજી આઈડી છે એમાંથી ગિફ્ટ કર્યો હતો, બરાબર. ઓછી ઓફર આવવાની રીતના ડાયમંડથી ગિફ્ટ કર્યો હતો, બરાબર. તો બીજી છે AN94. પછી છે જોસેફ, જે હમણાં લોગિન કરવામાં ફ્રીમાં જડતો હતો, એ લીધો. પછી છે લોરા, રફેલ, મોકો, હયાતો, પલોમા, મેક્સિમ, ક્લા, મેગ્યુલ અને કયો કહેવાય, એન્ટોનિયો, નિકિતા, કેલી. અત્યારે કેલી વાપરું છું, બરાબર. ખાલી ટૂંકમાં સ્કિલ આલોકનું છે પણ કેલી વાપરી, બરાબર. તો યસ, કેલી. પછી એન્ડ્રુ, પછી ફોર્ડ, ઈવ અને એડમ. ઈવ અને એડમ મારા ભાઈ પર્સનલ ફેવરેટ છે, કેમકે એને હું વાપરતો જ નથી, એવા કેરેક્ટર વપરાય નહીં, લેજન્ડરી કેરેક્ટર કહેવાય. તો યસ, બાકી તમે જોઈ શકો છો. બાકી જે પૈસાવાળા કેરેક્ટર છે મેં કંઈ લીધા નથી લગભગ, બરાબર. ક્લુ, જય, કપિલા, લુકીટા, સ્ટેફી, નોટોરા, અલવારો, કારોલિન, વુકોંગ ને મિશા અને ઓલિવિયા, બરાબર. એ ગોલ્ડમાં છે પણ મેં લીધા નથી, બરાબર. તો આ થઈ ગઈ કેરેક્ટરની વાત, બરાબર. તો હું મારા મેલ કલેક્શન બતાવતો, બરાબર. સૌથી પહેલાં આપણે જઈએ આલોક સિલેક્ટ કરો, બરાબર. સૌથી પહેલાં તો તમને મેં કલેક્શન બતાવ દો, બરાબર. તો તમે અહીં જોઈ શકો છો, આપણે આવી જઈએ વોલ્ટમાં. તો વોલ્ટમાં આવીને તમને લાઈન્સ બધું બતાવતો છે, બરાબર. તો ટોપીમાં તમે જોઈ શકો છો કે જે આખું બંડલ તમને ખબર છે બધાને મળ્યું હતું ફ્રીમાં. તો એની છે ટોપી, પછી આ વાળ, જે આખું બંડલ એ પણ આપણે ખબર છે ઇવેન્ટમાં મળ્યું હતું. પછી એક ડાયમંડ રોયલ હતું, એ મને રામ જાણે કઈ રીતના લાગી ગયું, બરાબર. સ્પિન કેરીમાં લાગી ગયું. પછી આ બંડલ પર તમને ખબર જ હશે હમણાં જે એક ઇવેન્ટ આવ્યો હતો એમાં ફ્રીમાં મળ્યું હતું. પછી આ એક ડાયમંડ નહીં, આ જે એક ઇવેન્ટમાં છે એ બંડલ આવ્યું હતું, બરાબર. સુપર માર્ક નહીં, સુપર શોપ, મિસ્ટર શોપ, મિસ્ટર શોપ નહીં, એક શોપ આવી તેમાં મળ્યું હતું, બરાબર. પછી આ ઇલેટ પાસનું બંડલ છે, બરાબર, પૂરેપૂરું. અને આ ખાલી વાળ છે, આ ચકલીન માળા જેવા. પછી આ બંડલ મારી પાસે કંઈક ડાયમંડ રોયલમાં લાગ્યું હતું, બરાબર. આખું બંડલ નથી, ખાલી ઉપરનું શું કે માસ્ક અને નીચેના બૂટા છે, બરાબર. બાકી આ ડાયમંડ, સોરી, જે ગોલ્ડ રોયલનું બંડલ છે એ. અને આ બંડલ કયું છે આ પણ તમને ખબર હશે, ફ્રીમાં મળ્યું હતું, બરાબર. પછી આ છે, આ પણ ફ્રીમાં મળ્યું હતું, બરાબર. ટૂંકમાં મારી આઈડમ લગભગ બધું ફ્રીનું જ છે, બરાબર. પૈસા દઈને કહી લીધું નથી. આ ગોલ્ડ રોયલનું બંડલ છે અને આ બંડલ પણ ઇવેન્ટમાં મળ્યું હતું. પછી આ એક ટોપી છે, બરાબર. અને આ તહાદાવાળ, બરાબર. હવે જોઈ લઈએ, એક મેજિક ક્યુબનું બંડલ છે મારી પાસે, બરાબર. આખે આખું મેજિક ક્યુબનું બંડલ રિડીમ કર્યું હતું મેં. પછી આ એક ઇલેટ પાસનું ફૂલ બંડલ છે, બરાબર. કયું ઇલેટ પાસ હતો મને યાદ નથી અત્યારે સિઝન. તો ઇલેટ પાસનું બંડલ છે અને આ બંડલ તો તમારી પાસે હશે, બરાબર. આ ઇવેન્ટમાં કંઈક મળ્યું હતું ફ્રીમાં. અને આ બંડલ તો જેવું કે મેં કીધું તમને મળી ગયું. પછી આ એક ડાયમંડ રોયલનું બંડલ, બરાબર. અને પછી વાત કરીએ તો આ કયું છે, હમણાં જે છેલ્લો ઇલાઇટ પાસ ગયો એનું બંડલ, છેલ્લો કંઈ નહીં, એકલો ઇલાઇટ પાસ ગયો એનું બંડલ, બરાબર. પછી આ ખાલી એક માસ્ક છે મારી પાસે, કેવી રીતના કંઈક લેવલ અપ થયું ને એમાં કદાચ મળ્યું હતું. બાકી આ એક માસ્ક છે, આ માસ્ક, ચશ્મા છે એક, આ શું કહેવાય, હેણકા જેવું, શું કહેવાય હરણ જેવું, હા, હરણ જેવું મોટું. પછી ચશ્મા છે, એનું આખું બંડલ છે, યસ, ડાયમંડ રોયલ, સોરી, ગોલ્ડ રોયલનું બંડલ. અને બાકી તમે જોઈ શકો છો કે આ કૂતરાનું છે, મોઠું છે. પછી આ ખાલી ચશ્મા છે જે ઓલા બંડલના છે, બરાબર. પછી આ એક માસ્ક તમને ખબર છે બધાને ફ્રીમાં મળ્યું હતું. અને પછી આ બંડલ, બરાબર, આખું. બાકી એક આ ગોળ ચશ્મા અને બીજું કંઈ નથી, બરાબર. માસ્ક પહેરવા, માસ્કમાં મોઢામાં લગાડવા, મારે મોઢામાં લગાડવા માટે મારી પાસે ટૂંકમાં કંઈ છે નહીં, બરાબર. વાત કરીએ કપડાની, બરાબર. તો જેમ કે મેં કીધું, આ એક પરમાનન્ટ બંડલ જે આપણે મેજિક ક્યુબમાંથી રિડીમ કર્યું હતું, આ ઇલેટ પાસનું બંડલ, બરાબર. અને પછી આ છે એક ફ્રી ઇવેન્ટનું બંડલ. પછી આ છે, આ પણ ફ્રી ઇવેન્ટનું બંડલ, બરાબર. આ એક ડાયમંડ રોયલનું બંડલ છે, બરાબર. ટૂંકમાં તમે જોશો તો મારી આઈડિયા લગભગ બધી મફતની વસ્તુ જ છે, બરાબર. જે મફતની ઇવેન્ટમાં જે આઇટમ જડતી હોય એ જ છે. અને બીજી વાત કરીએ તો આ એક બંડલ છે, બરાબર. આ તમને ખબર છે મસ્ત બંડલ છે, પણ ફ્રીમાં જડ્યું હતું, બરાબર. તો યસ, આ એક બંડલ છે જે મેં ડાયમંડથી લીધું હતું. એક 10 વાર ઓફર આવી હતી, એમાં થોડા ઘણા ડાયમંડ હતા. એ વખતે મેં આ બંડલ લીધું હતું, બરાબર. જે સુપર માર્કેટ એવું કંઈક હતું એમાં આવ્યું હતું, બરાબર. પછી આ ઇલેટ પાસનું બંડલ જેવું કે મેં કીધું. પછી આ મારે ઓફરમાં નીકળ્યું હતું, બરાબર. આનું પેન્ટ ને શર્ટ ને બધું ચાખું. પછી આ એક છાતી છે, ખાલી છાતી, જે ડાયમંડ રોયલમાં નીકળી હતી. પછી છે આ ગોલ્ડના ટી શર્ટ, બરાબર. રેન્ક રેન્ક પુશ કરવાથી મળે, બરાબર. રેન્કમાં રેન્ક પ્રમાણે મળે, બરાબર. પછી આ ગોલ્ડ રોયલનું બંડલ, બરાબર. પછી આ છે
અચ્છા, ગોલ્ડ રોયલનું ટી શર્ટ, યસ સોરી, ગોલ્ડની હેરો. જ્યારે તમે ગોલ્ડ રોયલ, સોરી, જ્યારે તમે ગોલ્ડ લીગ રીચ કરો ને રેન્કમાં, ત્યારે તમને મળે. બરાબર, પછી છે આ આ કુબંડલ નથી, આ ઇવેન્ટમાં મળ્યું હતું. બરાબર, અને મારી પાસે પેન્ટ નથી, અને આ એક શર્ટ છે ખાલી, જે ગોલ્ડમાં મળ્યું હતું. બરાબર, પછી આ એક આખું બંડલ, પછી આ ડાયમંડ રોયલનું બંડલ, સોરી, વેપન રોયલ બંડલ, સોરી 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 કહેવાનું, આ ગોલ્ડ રોયલ બંડલ. અને પછી છે આ જેકેટ, જે મને હું ઇન્ક્યુબેટરમાં એકાદું સ્પિન કર્યું, તેમાંથી બોક્સમાંથી નીકળ્યું હતું. અને આ સાદું ટી શર્ટ, પછી આ પણ સાદું ટી શર્ટ, આ પણ સાદું ટી શર્ટ. ઓહો, આ ટી શર્ટ વાઇડ વેસ્ટ, વાહ, મને આ જ ખબર પડી ગયા. પછી આ એક સાદું ટી શર્ટ, યસ, આ તો બંડલ છે, તમને ખબર જ હશે જે મેં દેખાડ્યું. પછી આ એક સાદું ટી શર્ટ, આ પણ સાદું ટી શર્ટ, સાદું ટી શર્ટ, સાદા સાદા બધા ટી શર્ટ છે, તમે જોઈ શકો છો. બરાબર, લગભગ તમારી પાસે હશે જ, એટલે ખોટો ટાઈમ લગભગ જલ્દી જલ્દી હું દેખાતો જાઉં. બાકી આ તો જે ચડ્ડીયા બંડિયા છે, જે સાદા ટી શર્ટ આવે. બરાબર, યસ, તો એ બધું થઈ ગયું. આ ખાલી જે નોર્મલમાં જડે. બરાબર, તો આવું પેન્ટ બતાવતો તમને. તો આ તો જે મેજિક ક્યુબનું પરમાનન્ટ બંડલનું છે જ. બરાબર, જે મેજિક ક્યુબમાંથી રિડીમ કર્યું હતું, કેટલી વાર કેવું જોઈએ મારે. અને આ ઇલેટ પાસનું, પછી વાત કરીએ તો આ ઓલું ફ્રીનું, પછી આ એક ઇવેન્ટનું, આ ડાયમંડ રોયલનું, આ જે ઓલો ઇવેન્ટ આવ્યો હતો ફ્રીનું એનું, પછી આ જે કોલું મેં સુપર માર્કેટમાંથી લીધું હતું એનું, અને પછી આ છે ઇલાઇટ પાસનું, અને આ એક ઓલું બંડલ. બરાબર, 10 વાળી ઓફરમાંથી મને નીકળ્યું હતું એ બંડલ. પછી આ તો છે ગોલ્ડ રોયલનું, પછી આ એક ઇવેન્ટનું બંડલ, બરાબર, તમને ખબર જ હશે. અને પછી આ છે ગોલ્ડ રોયલ, યસ, ગોલ્ડ રોયલ, અને આ એક ઇવેન્ટમાંથી નીકળ્યું હતું. અને આ સાદું પેન્ટ, આ પણ સાદું પેન્ટ, આ પણ સાદું પેન્ટ, આનું કોઈ બંડલ નથી. બરાબર, આ સાદા સાદા પેન્ટ છે ખાલી, આનું એક બંડલ છે, નહીં, આનું ખાલી પેન્ટ છે. પછી આ પેન્ટ મેં મિસ્ટ્રી શોપમાં લીધું હતું. બરાબર, બાકી સાદું પેન્ટ, સાદા પેન્ટ છે. બરાબર, આ બધા ચાલો. તો એ બુટ્ટા દેખાડતું. બરાબર, તમે બરાબર, તમને શૂઝ કલેક્શનમાં જોઈ શકો છો. શૂઝ કલેક્શનમાં કંઈ કાઢી જવા, કાઢી લેવા જેવું નથી. બરાબર, એ લગભગ બધા પરમાનન્ટ બંડલ છે, એના જ શૂઝ છે. બરાબર, તો એ છે સાદા સાદા શૂઝ છે, તમે જોઈ શકો છો. હા, સાદું, આ પણ સાદા, જે સાદા શૂઝ છે. બરાબર, મારી પાસે, સોરી, સાદા જે શૂઝ છે, એ આ શૂઝ નામે છે. બરાબર, વ્હાઇટ કલરના, અને કામે 10 ડાયમંડમાં લીધા હતા. બરાબર, સુપર માર્કેટ આવી હતી એમાં. અને આ પણ સાદા શૂઝ, આ પણ સાદા શૂઝ, ને આ પણ સાદા શૂઝ. બાકી વાત કરીએ તો આખું બંડલ તો એ મારી પાસે લગભગ કંઈ છે નહીં. બરાબર, એ કંઈ છે નહીં. તો ચાલો હું તમને ફિમેલનું બતાવું. બરાબર, ટૂંકમાં મારી પાસે બાય ના ક્યાં ક્યાં લુગડા હે, તો બાય માટે આપણે લઈ લઈએ સાની. બરાબર, તો સાનીની વાત કરીએ, તમે જોઈશો મારી પાસે જે આખું બંડલ હતું. બરાબર, આના ખાલી આ એક આખું બંડલ ફ્રીમાં મળતું હતું. બરાબર, આમાં ખાલી ઉપરનું છે અને નીચેનું ટૂંકમાં પગરખા છે. બરાબર, આદિ પાસે એમ કહે છે, બાકી જે બોટમ અને ટોપ નથી. બરાબર, બાકી આ આખું બંડલ છે, મેં મેજિક ક્યુબમાંથી રિડીમ કર્યું હતું, યસ. અને આ બંડલ છે આખું, એ છે ઇલેટ પાસનું, યસ, ઇલેટ પાસનું. અને આ પણ ઇલેટ પાસનું છે. બરાબર, જે છેલ્લો સેકન્ડ ઇલેટ પાસ ગયો એનું. અને આ બંડલ તમને ખબર જશે ફ્રીમાં મળ્યું હતું. બરાબર, આ બંડલ. અને પછી આ એક ગોલ્ડ રોયલનું બંડલ છે, યસ, ગોલ્ડ રોયલનું બંડલ. અને પછી એક જ છે આ ક્યુ બંડલ છે, જોવા દઉં, યસ, આ કંઈ ઇવેન્ટમાં મળ્યું હતું. બરાબર, ટૂંકમાં ફ્રીમાં મળ્યું હતું. ટૂંકમાં મારે કલેક્શન છે ને, આખું ફ્રી કલેક્શન છે. બરાબર, તે સામે એક આ ગોલ્ડ રોયલનું બંડલ અત્યારે નહીં ભાઈ. તો બાકી તમે જોઈ શકો છો અલગ અલગ બંડલ છે, જે લગભગ લગભગ 90% બંડલ મફત યાદ છે. બરાબર, આ મારી પાસે એક આખું બંડલ છે, ક્યાંથી એવી ખબર નહીં. બરાબર, બાકી સાદા વાળ. બરાબર, તો યસ, હવે તમને ચશ્માં દેખાડું. આ એક ઇલાઇટ પાસનું તમને ખબર જ હશે. અને આ એક સાદું, આ પણ શું કે સાદું મુકટ જોવાનું આખું બંડલ મારી પાસે છે નહીં. આ એક ગણકા જેમ આ સાદા ચશ્મા, નહીં, આખું બંડલનું છે. બરાબર, પછી એક ડોગ, પછી આ છે માસ્ક, તમને ખબર જ હશે ફિલ્મમાં મળ્યું હતું. બાકી આ સાદા ચશ્મા નામે કંઈ છે નહીં. બરાબર, અને આ એક સાદું માસ્ક. બરાબર, તો હવે આપણે વાત કરીએ કપડાની. તો કપડાની જેમ મેં કીધું, આજે પરમાનન્ટ મેજિક ક્યુબનું બંડલ, પછી આ છે ઇલેટ પાસનું બંડલ, અને આ પણ છે ઇલેટ પાસનું બંડલ. આ ક્યુ બંડલ છે, આ ફ્રી ઇવેન્ટનું બંડલ, આ છે ફ્રી ઇવેન્ટનું બંડલ લગભગ. આ કેવી રીતના મળ્યું ખબર નહીં. બરાબર, આખી આ ગોલ્ડનું, ગોલ્ડ લીગનું ટી શર્ટ, પછી આ એક ફ્રીમાં બંડલ. બરાબર, અને આ એક ગોલ્ડનું ટી શર્ટ, આ ફરીથી ગોલ્ડનું ટી શર્ટ, આખું ઇવેન્ટનું બંડલ. આ એક સાદું, આ કયું છે, આ ગોલ્ડ રોયલનું, આ યસ, નહીં, આ કંઈક, યસ, આ ગોલ્ડ રોયલનું. પછી આ કયું છે, આ કેવી રીતના મળ્યું હતું યાદ નથી. બરાબર, મને બાકી એક આ સાદા, હવે સાદા ટી શર્ટ છે. બરાબર, લગભગ આખા હું કે સૂટવાળા નથી. એક આ છે, બાકી એક આ સાદું, આ પણ સાદું, આ ટી શર્ટ મસ્ત છે કેમ. બાકી એ પણ આ સાદું છે, આનું આખું બંડલ છે, યસ. આ કઈ રીતના મળ્યું હતું મને યાદ નથી. બરાબર, બહુ. અને એક આ સાદું ટી શર્ટ. બરાબર, બાકી જોઈ શકો છો, હવે ચડ્ડીયા બંડિયા જોઈતા. તો એ બાકી સાદા ટી શર્ટ ને ચડ્ડીન બંડીન જે હોય, યસ. તો વાત કરીએ આપણે પેન્ટની. બરાબર, પેન્ટમાં એ જ છે, હું તમને આખું ટૂંકમાં ફરીથી હું ફાસ્ટ ક્વિપ કરીને એવી રીતના દેખાડું. બરાબર, જેથી તમને ખબર પડી જાય કે કઈ ચડ્ડી બડી ક્યાં હું કે બંડલ લે. બરાબર, તો આ જે હું તમે કીધું મેજિક ક્યુબનું, બાકી આ છે ઇલેટ પાસનું, આ છે ઇલેટ પાસનું, આ એક મફત ઇવેન્ટનું, આ કઈ રીતના મળ્યું હતું યાદ નથી. બરાબર, આ ગોલ્ડ રોયલનું, સોરી, થેન્ક યુ, યસ, આ ગોલ્ડ રોયલનું, અને આ એક મફત ઇવેન્ટનું, આ ફરીથી મફત ઇવેન્ટનું, આ જ છે આ ગોલ્ડ રોયલનું. અને આ પણ કઈ રીતના મળતું યાદ નથી. બરાબર, આ શું છે, આ પણ સાદું બંડલ, આ એક સાદી પેન્ટ, બાકી આ ટી શર્ટની ચડ્ડી, બોલો શું કે આ ચડ્ડી, જિંકી કે આ ફરાક,
બાકી બધું નાનું ચડા ચડી એવું ફેરવું બરાબર, બાકી તો મારા કલેક્શનમાં એવું બધું કંઈ છે નહીં. તો તમને બુટ્ટા બતાડતો બરાબર, આ શૂઝ, પછી આ એક ડાયમંડ સોરી મેજિક ક્યુબના જે છે એ, આ પણ શૂઝ સાદા સાદા શૂઝ છે બરાબર, બીજું કંઈ છે નહીં એમાં કાઢી લેવા જેવું. એ સા બધા લગભગ ઇવેન્ટના જ છે બરાબર. આ એક શૂઝ છે જે ક્યાંથી મળે યાદ નથી બરાબર, પર્સનલ ફેવરેટ છે મારા. તો એ બધું છે, બાકી સાદા શૂઝ તમે જોઈ શકો છો બરાબર. તો એ સાથે ગયું મેલનું ફિમેલનું કલેક્શન. આ એક મારી પાસે બંડલ છે જે આખું બંડલ છે બરાબર. તો યસ થાકી ગયો બરાબર. તો હવે શું કલેક્શન વધુ યાદ કરતી, હા સોરી મેઇન કલેક્શન તો બાકી રહી ગયું ક્યાં, એ પહેલાં પેટ બતાવતો બરાબર તમને. મારી પાસે એક પેટ કેટલા છે, તો મારી પાસે એક છે ફેલ્કન અને એક છે આ કૂતરો. યસ બે જ પેટ છે, એ લગભગ મેક્સ છે બરાબર. તો વાત કરીએ તો કલેક્શન મેઇન કલેક્શન તમને બતાવતો બરાબર. તો વેપનમાં વાત કરીએ M41થી સ્ટાર્ટ કરીએ બરાબર. તો M41માં મારી પાસે બે સ્કિન છે, એક છે M41 આઈસ બ્લુ જેમાં છે ડબલ ડેમેજ અને સિંગલ એક્યુરસી પરમાનન્ટ છે, અને આમાં છે ડબલ મેગેઝિન જે પણ મારી પાસે પરમાનન્ટ છે. તો M41ની મારી પાસે બે સ્કિન છે બરાબર. M10ની વાત કરીએ તો મારી પાસે એક સ્કિન છે જેમાં છે ડબલ ડેમેજ પરમાનન્ટ છે. પછી AK ની મારી પાસે બે સ્કિન છે, એક સ્કિન પરમાનન્ટ છે જેમાં સિંગલ રેટ ઓફ ફાયર, સિંગલ રિલોડ સ્પીડ અને માઇનસમાં મેગેઝિન છે. અને બીજી AK ની વાત કરીએ તો સિંગલ રેટ ઓફ ફાયર અને માઇનસમાં રેન્જ. UMPની વાત કરીએ તો મારી પાસે બે UMP પરમાનન્ટ છે, એકમાં છે ડબલ ડેમેજ સિંગલ મેગેઝિન અને માઇનસ સોરી ડબલ ડેમેજ માઇનસ રેન્જ અને સિંગલ મેગેઝિન માઇનસ, અને બીજી છે ડબલ રેટ ઓફ ફાયર અને માઇનસ મેગેઝિન. વાત કરીએ MP5ની તો MP5માં છે ડબલ એક્યુરેસી માઇનસ રેટ ઓફ ફાયર. હું વાપરતો નથી કેમ કે રેટ ઓફ ફાયર માઇનસમાં થઈ ગયો તો કંઈ મતલબ ના રહી બરાબર. તો હું MP5ની સાદી સ્કિન વાપરું છું, ચાલો ઇક્વિપ કરી લઉં, કદાચ વાપરવી પડે તો. બાકી છે શું છે આમાં, યસ ડેઝર્ટ ઇગલ છે આમાં જે રિલોડ સ્પીડ માઇનસ તમારી પાસે હશે જ બરાબર, નો ડાઉટ. મેગેઝિન સિંગલ પ્લસ વાત કરીએ G18ની તો એમાં છે સિંગલ રેન્જ અને માઇનસમાં છે એક્યુરેસી પરમાનન્ટ. સ્કારની વાત કરીએ તો મારી પાસે સ્કારની બે સ્કિન છે, જે એક લોગિન કરી મળી હતી અને ક્રેટ ઓપનિંગમાં મળી ગઈ હતી. તો એ સ્કારમાં એક ડબલ ડેમેજવાળી સ્કિન મારી પાસે પરમાનન્ટ છે જેમાં સિંગલ છે માઇનસમાં મેગેઝિન, અને આ સ્કિન તો તમારી પાસે પણ હશે બરાબર સ્કારની જેમાં સિંગલ રેટ ઓફ ફાઈવ પ્લસ છે. આ કઈ છે, યસ VSS જે ઇલાઈટ પાસમાં મળી હતી બરાબર, ખાલી સ્કિન છે અને કે એબિલિટી નથી. વાત કરીએ ગ્રોઝાની તો જે વેપન રેલમાં આવી હતી, ગ્રોઝા મને લગભગ એક સ્પીનમાં જ મળી ગઈ હતી. યસ મેં વિડીયો મૂક્યો હતો, તો એક સ્પીનમાં જ મળી ગઈ હતી જેમાં છે સિંગલ ડેમેજ ડબલ એક્યુરસી અને માઇનસ રીલોડ સ્પીડ. વાત કરીએ ત્યારે MP40, યાર મને MP40 વાપરવાની બહુ મજા આવે, તમારી પાસે સ્કિન નથી. યસ અત્યારે એક સ્કિન છે જે 2 દિને 22 કલાક પછી વહી જશે, યાર બિચારી MP40. યસ તો ટૂંકમાં MP40 મારી પાસે કંઈ સ્કિન નથી બરાબર. વાત કરીએ SKSની તો SKSની મારી પાસે અત્યારે 4 સ્કિન છે, એક સ્કિન 23 કલાક પછી વહી જશે બરાબર ડબલ ડેમેજવાળી, અને એક ડબલ એક્યુરસીવાળી પરમાનન્ટ છે અને એક બીજી ડબલ એક્યુરસીવાળી પરમાનન્ટ છે બરાબર. આ બેમાં કંઈ ફેર નથી હજુ ને, ડબલ એક્યુરસી અને માઇનસમાં મેગેઝિન બરાબર, તો ખાલી કલર ફેર છે. તો એ બે સ્કિન મારી પાસે નહીં, આ સ્કિન પરમાનન્ટ નથી બરાબર. તો વાત કરીએ તો આ મારી ફેવરેટ છે બરાબર, કેમ કે આમાં છે ડબલ રેટ ઓફ ફાયર. યાર SKSનો ડબલ રેટ ઓફ ફાયર એટલે સામેવાળાનું કે અંગાડી મૂકે, તો એ સાચે SKS. બાકી વાત કરીએ તો કાર 98ની મારી પાસે સ્કિન છે, પછીમાં છે ડબલ ડેમેજ. અને લોન્ચરની વાત કરીએ તો સાદું લોન્ચર છે બરાબર, લેજન્ડરી લોન્ચર નથી, જેમાં છે ડબલ મેગેઝિન અને માઇનસમાં રેન્જ. ફાર્મસની વાત કરીએ તો 22 કલાક સુધી ફાર્મસ છે ડબલ ડેમેજ અને માઇનસ મેગેઝિનવાળી, અને એક ફાર્મસ છે જે ટૂંકમાં ફાર્મસની મારી પાસે અત્યારે કંઈ પરમાનન્ટ સ્કિન જ નથી બરાબર, એ બે થી પછી વહી જાય બરાબર જે છે. વાત કરીએ બેટની તો બેટની એક આ સ્કિન છે, પછી એક આ છે, એક આ છે ને એક આ છે, બરાબર 3 સ્કિન છે મારી પાસે બેટની. એક્સેમેટની વાત કરીએ તો મારી પાસે 3 એક્સેમેટ છે બરાબર પરમાનન્ટ, એક આ સાદી છે જેની કે એબિલિટી નથી, એક આ જોરદાર એક્સેમેટ છે જેમાં છે ડબલ રેટ ઓફ ફાયર બરાબર, પર્સનલ ફેવરેટ, લગભગ પ્લેયર અત્યારે એ જ વાપરતા હશે બરાબર. તમે કઈ AR ગન વાપરો છો બરાબર, ટૂંકમાં તમારી AR કઈ ફેવરેટ ગન છે કોમેન્ટ કરીને જરૂર કહેજો. પછી છે આ સાદી ગન બરાબર, એક્સેમેટ જેમાં કે એબિલિટી નથી. પછી છે સ્પાસ, યસ સ્પાસ છે, એમાં છે ડબલ રેટ ઓફ ફાયર માઇનસ એક્યુરસી અને આમાં છે ડબલ એક્યુરસી. પછી વાત કરીએ તો P90ની તો એમાં મારી પાસે 9 દિવસ પૂરતી P90 છે, જેમાં છે ડબલ ડેમેજ અને માઇનસ રીલોડ સ્પીડ બરાબર અને માઇનસમાં મેગેઝિન. તો યસ P90ની 2 સ્કિન છે મારી પાસે, એક સ્કિન વહી જશે તો એક સ્કિન રહેશે, જેમાં છે ડબલ રેન્જ બરાબર. તો તમે જોઈ શકો છો, બાકી બમ સાદો છે બરાબર ઇવેન્ટમાં મળે. તો ઇમોટની વાત કરીએ તમે જોઈ શકો છો કે આખા ઠેંગાવાળો ઇમોટ છે, પછી આ ડેબવાળો ઇમોટ છે, પછી આ તાળીવાળો ઇમોટ છે, પછી કેમ કે યસ આ કાટ ડાલુંગાવાળો ઇમોટ છે, પછી આ સેલ્ફીવાળો ઇમોટ છે, આ ઉથમું ગોથું મારવાળો ઇમોટ છે જે ફ્રીમાં મળ્યો હતો, પછી આ ડિચકોવાળો ઇમોટ છે, ડિચકો એ ઇમોટ છે જે કંઈક મેં ઇવેન્ટમાંથી લીધો હતો બરાબર, અને એક ઇલાઈટ પાસની ઇમોટ છે બરાબર. તો આ થઈ ગયા ઇમોટ. વ્હીકલની જો મારી પાસે એક જ સ્કિન છે જે ઇલાઈટ પાસમાં મળી હતી બરાબર, બાકી અહીં કે આવું ચોખવાણું છે. બેકપેકની વાત કરીએ તો થોડા ઘણા બેકપેક છે મારી પાસે, આ એક ઇલાઈટ પાસનું બેકપેક છે, આ પણ ઇલાઈટ પાસનું બેકપેક છે, આ મેં કઈ રીતના લીધું હતું યાદ નથી બરાબર. તો અલગ અલગ બેકપેક છે બરાબર, જોઈ લેજો તમે આરામથી, ધીરે ધીરે બદલાવતો જાઓ જેથી તમને જોવાની મજા આવે બરાબર. સાદા બેકપેક છે બધા, લગભગ સાદા બેકપેક છે. યસ તો અહીં તમે જોઈ શકો છો એટલા બેકપેક છે મારી પાસે. ઓહ તો યસ આ બધા બેકપેક. વાત કરીએ લૂટબોક્સ છે તો મારી પાસે કેટલા, 3 ને 5 ને 6 લૂટબોક્સ છે ઇલાઈટ પાસનું. આ પણ ઇલાઈટ પાસનું, આ કંઈક ઇવેન્ટમાંથી મળ્યું હતું, આ પણ કંઈક ઇવેન્ટમાંથી, આ ઇવેન્ટમાંથી, આ ઇવેન્ટમાંથી. ટૂંકમાં મારી આઈટમ લગભગ બધું ફ્રીમેન્ટ થઈ રહ્યું છે. અને સ્કેટબોર્ડની વાત કરીએ તો આ પણ ઇલાઈટ પાસનું સ્કેટબોર્ડ છે, આ પણ ઇલાઈટ પાસનું સ્કેટબોર્ડ છે, આ 99% ઇલાઈટ પાસનું જ સ્કેટબોર્ડ છે બરાબર. તો આ પણ ઇલાઈટ પાસનું સ્કેટબોર્ડ. આ સ્કેટબોર્ડ કઈ રીતના મળ્યું મને યાદ નથી યાર, આ તો મસ્તીનું હોય.
ઓહો, આ બેન શું કરે? ઠીક હતી બરાબર. તો એ સ્કેટબોર્ડ બરાબર, તમે જોઈ શકો સ્કેટબોર્ડનું કલેક્શન. આ એક મસ્ત કી સ્કેટબોર્ડ છે યાર, ફાયર ભાઈ ભાઈ, ફાડી નહીં ગયા, આ રાખવું જોઈએ. તો બાકી બધા સાદા સ્કેટબોર્ડ છે બરાબર, તમે જોઈ શકો છો. આમાં કંઈ એબિલિટી નથી બરાબર, એવી રીતે ટૂંકમાં એબિલિટી એટલે આમ ડિઝાઇન નથી રહી બરાબર, પેરાસૂટને દેખાડ્યો બરાબર. તમને આખું કલેક્શન જોઈ જ લો તમે, આજ મારું કંઈ બાકી જ ના રહીએ. આઈડી પાસવર્ડ દઈ દઉં બરાબર, એવું હોય તો તમને તો યસ અહીં તમે જોઈ શકો છો. સોરી, આઈડી પાસવર્ડ તો ના દે યાર, કોઈ દેતા નહીં હોય કોમેન્ટમાં કરી. મારે એની મને યાદ છે જે ડાયમંડનો વિડીયો બનાવ્યો હતો એમાં મેં કીધું હતું કોમેન્ટમાં કોઈ આઈડી પાસવર્ડ ના દેતા, તો એકાદ લોકોએ દીધો હતો તો એને હું ચેનલમાંથી એડ કરી નાખું બરાબર, પછી તમે કોમેન્ટ ના કરી શકો. તો એવું ના કરો, કોઈ પણ વિડીયો હોય તો તમારે એમાં આઈડી પાસવર્ડ ના દો બરાબર. તમારા કોમેન્ટ બધા જોતા હોય તો બીજા કંઈ તમારી આઈડીમાં થાય તો પછી મારા ઉપર આવે બરાબર. પિન્સની વાત કરીએ તો આ સાદું પિન્સ છે જે તમારી પાસે પર હશે. અવતારની વાત કરીએ તો મારી પાસે બોરીના અવતાર છે બરાબર, ધીરે ધીરે તમને બતાવું તો જાઉં. લોરા મેગ્યુલ જોઈ લે બરાબર. અવતારમાં કંઈ એવું બધું કંઈ છે નહીં બરાબર, મફતી અવતાર છે, બધા ઇલેટ પાસના ઇવેન્ટમાંથી મળ્યા છે. તો યસ, જો સ્પીડ થતી હોય તો વિડીયો થોડોક સ્લો કરી નાખજો બરાબર, આરામથી જોવું તો તમારે. તો યસ, બાકી કંઈ કાઢી લેવા જવું નથી બરાબર, મારા કલેક્શનમાં આ બધી એબીસીડી ફેરી હેઠે. તો યસ, બેનરની વાત કરીએ તો બેનર પર ઠીકઠાક છે બરાબર, અમુક રેન્કના છે, અમુક ઇલેક્ટ પાસના છે, અને અમુક ફ્રીમાં મેળવ્યો એવા બેનર છે બરાબર. તો તમે જોઈ શકો છો અલગ અલગ બેનર. યસ, અલગ અલગ બેનર, બધા રેન્ક સિઝનના છે, અમુક ઇલેક્ટ પાસના છે, અને અમુક કંઈક ઇવેન્ટમાં મળતા હોય એ છે બરાબર. તો યસ, હવે લગભગ કલેક્શન પૂરું થઈ ગયું બરાબર, મને નથી લાગતું કંઈક બાકી રહ્યું. ઓહ, ઓફર જઈ શકો છો 280 રૂપિયા વાળી, મારે જ નથી આવતી બરાબર, કેમ કે યાર અઠવાડિયું ગેમ બંધ રાખવાનું મને શું કે હક ના થતા હું થઈ. તો યસ, હવે કલેક્શનમાં કંઈ બાકી રહ્યું હોય તો કોમેન્ટ કરી દેજો બરાબર. લગભગ કંઈ બાકી નથી રહ્યું, કેરેક્ટર થઈ ગયું, વોલ્ટ થઈ ગયું, વોલ્ટમાં તમને બતાવતો લગભગ બીજું કંઈ બાકી નથી બરાબર. પાવર અપ્સ છે, અધર્સ, અધર્સમાં શું છે? યસ, મેજિક ક્યુબના 83 ફ્રેગમેન્ટ છે બરાબર, 4 ઇવોલ્યુશન સ્ટોન છે, એનાથી અત્યારે એકે મળે છે પણ મારે નથી લેવી બરાબર, કેમ કે એકેમાં કંઈ મતલબ નથી બરાબર, કે એકે લેવા જેવી નથી, મારે નથી લેવા માટે બરાબર. તમારે લેવી લઈ લેજો. એક બ્લુ પ્રિન્ટ છે, 266 બાઉન્ટી ટોકન શું કહેવાય, અને યસ ખાલી ટોકન, FF ટોકન, અને 7000 રેન્ક ટોકન. બાકી આ બધા જે ટોકન છે બરાબર એ છે, એક નેમ ચેન્જર કાર્ડ, બાકી અલગ અલગ ટોકન છે બરાબર. તો યસ, એ બધું થઈ ગયું બરાબર. તો લગભગ કે બાકી રહેતું નથી. તો યાર બસ આજના વિડીયોમાં એટલું જ. આ તમારો ડિમાન્ડ શું કે તમે લોકો કહેતા હતા કલેક્શન વિડીયો બનાવવા ભાઈ, એટલે મેં બનાવ્યો, મને ખબર છે થોડીક વાર લાગી ગઈ. પણ યસ, તમને જો કલેક્શન કેવું લાગ્યું કોમેન્ટ કરીને કહેજો, તમારું કલેક્શન આના કરતાં સારું છે કે નહીં કોમેન્ટ કરીને જરૂર કહેજો. મને ખબર છે લગભગ લોકોનું આના કરતાં કલેક્શન સારું જશે બરાબર. તો યસ, કોમેન્ટ કરીને કહેજો. અને જો અહીંયા સુધી વિડીયો જોજો હોય તો કોમેન્ટમાં એક કામ કરીએ આપણે, આજે ફેર શું લખશું કમેન્ટમાં, આ ભાઈ લખી નાખજો બરાબર, જેથી મને ખબર પડી જાય કે તમે લોકો આખો વિડીયો જોયો છે કે નહીં. તો યસ, આખો વિડીયો જોયો તો કમેન્ટમાં આ ભાઈ લખી નાખજો, અને તમારું કલેક્શન મારા કરતાં સારું છે કે નહીં એ પણ કમેન્ટ કરી દેજો. તો બસ યાર, આજના વિડીયોમાં આટલું જ. મળશો આપણે ફ્રી ફાયર નાગલા એક ફરી નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.